ત્યાર બાદ આગળ વધી તો દેવાદાર દેવાદાર એ વ્યક્તિનું ખાતું છે લેણું છે લેણું છે મિલકત લેણા બાજુ દર્શાવાય તેથી દેવાદાર આપણે મિલકત લેણા બાજુ દર્શાવ તેમાં પણ હવાલો છે તેથી અંદરની કોલમમાં દર્શાવશું 40,000 અને તેની નીચે પણ એક લાઈન છોડી દેશું આ રીતે આગળ વધી તો જોઈએ ત્યારબાદ આવે છે જવાબમાં કરાર આ પણ એક પ્રકારનો ખર્ચ છે તમામ ખર્ચ અને ઉપજ નફા નુકસાન ખાતે આવે તે મુજબ જવાબમાં કરાવાળી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે રકમ આપેલ છે 1,200 રૂપિયા 1,200 અહીં આપણે દર્શાવશું 1,200 ત્યારબાદ આગળ વધી તો વિગત આપેલ છે ફર્નિચર ફિક્સચર્સ ફર્નિચર એ ધંધાની મિલકત છે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે કિંમત છે 5,000 અંદરની કોલમમાં આટલે લખશે કારણ કે હવાલો છે ત્યારબાદ આગળ વધી તો પગાર દર્શાવેલ છે 7,500 પગાર ધંધાનો ખર્ચ છે તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 7,500 અહીં અંદરની કોલમમાં કારણ કે હવાલાની નિશાની છે ત્યારબાદ ઘાલખા એ ધંધાનું એક પ્રકારનું નુકસાન છે નુકસાન કે ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર દર્શાવાય તેથી ઘાલખા અહીં દર્શાવવામાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ રકમ પણ 1,200 રૂપિયા છે અહીં દર્શાવશે 1,200 ત્યારબાદ લેણી હુંડી મિલકત લેણા બાજુ દર્શાવાય તેની રકમ છે 20,000 અહીં કોઈ હવાલો નથી એટલે રકમ આપણે 12મી કોલમમાં દર્શાવી દઈશું ત્યારબાદ વિગત આપેલ છે વેપાર ખર્ચ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે વેપાર ખર્ચ વેપાર ખાતે નોંધી દેતા હોય છે તો વેપાર ખાતે ખરીદીના ખર્ચ સિવાયના કોઈ ખર્ચ દર્શાવવામાં આવતા ખરીદીના ખર્ચ અથવા ઉત્પાદનને લગતા ખર્ચ કારખાનાને લગતા આ ખર્ચ વેપાર ખાતે આવે છે તે સિવાયના તમામ ખર્ચ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવાય છે તો વેપાર ખર્ચ પણ અહીં નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે 5,900 તો અહીં દર્શાવેલી 5,900 ત્યારબાદ આગળ વધી તો રોકડ સિનમ એક પ્રકારની મિલકત કહેવાય ચાલુ મિલકત કહેવાય તો અહીં રોકડ સિનમ મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે 6,000 ત્યારબાદ સ્ટોક કૌંસમાં તારીખ છે 31/3/2017 એટલે કે વર્ષની શરૂઆત 1/4/16 રોજ થઈ વર્ષ તો 31/3/17 રોજ થાય છે તેથી વર્ષના અંતે સ્ટોક એટલે કે આખી સ્ટોક ગણાય અને આ આખી સ્ટોક છે તેની કાચા સરવૈયામાં છે માટે એક અસર આવશે હવાલામાં હોય તો બે અસર આવે વેપાર ખાતે જમા અને પાટા સરવૈયામાં મિલકતને પણ અહીં કાચા સરવૈયાની તમામ વિગતોની એક જ અસર આવશે તે આપણે હંમેશને માટે યાદ રાખીશું તો અહીં આકર્ષકો કાચા સરવૈયામાં દર્શાવે છે માટે એક જ અસર આવશે ઉધાર અસર જ આવશે મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે આકર્ષકો દર્શાવેલ છે 73,000 અહીં તમામ ઉધાર બાકી દર્શાવાય હવે જમા બાજુથી શરૂઆત કરી તો બંને ભાગીદારની મૂડી આપેલ છે બ્રહ્માની મૂડી છે 55,000 અને વિષ્ણુની મૂડી છે 45,000 તો અહીં બ્રહ્માની મૂડી દર્શાવશું 55,000 વિષ્ણુની મૂડી દર્શાવશું 45,000 ત્યારબાદ આગળ વધી તો બ્રહ્માની લોન આપેલ છે કોઈ પણ લોન કે ચૂકવવાનું બાકી દેવું છે તે મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવ્યું છે તો અહીં બ્રહ્માની લોન અને કૌંસમાં કોઈ તારીખ આપેલ છે અને બ્રહ્મા એક ભાગીદાર છે તો ભાગીદારની લોન પર વ્યાજનો દર ન આપેલ હોય
કે 6% ના દરે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે ભાગીદારીના કાયદા મુજબ. તો અહીં આંતરિક હવાલો કે ચૂકવો હવાલો કહી શકાય, તેથી આ રકમ પણ આપણે અંદરની કોલમમાં દર્શાવશું 50,000. ત્યારબાદ ની વિગત જોઈએ તો મળેલ મકાન ઉપજ કહેવાય. અહીં વેપાર ખાતે કાચો નફો આપેલ હોય તો તે દર્શાવવા માટે એક જગ્યા છોડી અને આપણે મળેલ વટા જમા બાજુ દર્શાવશું 400 રૂપિયા આપેલ છે. ત્યારબાદ લેણદારો 25,000 એક પ્રકારનું દેવું કહેવાય, ગુણી દેવા બાજુ કોઈ હવાલો નથી માટે બહારની કોલમમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો કમિશન 2,500 જમા બાજુ કમિશન છે, માટે મળેલ કમિશન કહેવાય, ઉપજ કહેવાય. ઉપજ છે એ તમામ ઉપજ નફા નુકસાન ખાતે જમા દર્શાવવામાં આવે છે, તેથી કમિશન 2,500 અંતર્ગત કોલમ, કારણ કે તેમાં હવાલો છે. ત્યારબાદ આગળ વધી તો દેવી ગુંડી પાકા સર્વેમાં ગુડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. દેવી ગુંડીની રકમ આપેલ છે ₹5,000, તો ગુડી દેવા બાજુ દર્શાવી. ત્યારબાદ અંતિમ વિગત વેપાર ખાતે 57,250. અહીં દાખલાની શરૂઆત થઈ ત્યારે જ તમને પ્રશ્ન થતો હશે કે આ દાખલામાં વેપાર ખાતું કેમ બનાવેલું નથી. તો મિત્રો, અહીં વેપાર ખાતે અથવા કાચો નફો જ્યારે કાચા સમયમાં આપેલ હોય ત્યારે મોસ્ટ ઓફ કેસમાં વેપાર ખાતું બનાવવાનું રહેતું નથી. કાચો નફો અથવા વેપાર ખાતે તેમ રકમ અહીં આપેલ છે, તેથી કાચો નફો મેળવવા માટે વેપાર ખાતું બનાવવાનું રહેતું નથી, તેથી અહીં વેપાર ખાતું તૈયાર કરેલ નથી. તો મિત્રો, વેપાર ખાતે 57,250 જે રકમ આપેલ છે તે આપણા માટે કાચો નફો છે, અને એ કાચો નફો નફા નુકસાન ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે 57,250. કાચા સરવૈયાની તમામ વિગત અહીં નોંધાઈ. આપણું બીજું સ્ટેપ પૂર્ણ થયું, ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 3 પૂર્ણ કરી દરેક હવાલાની ઉધાર જમા હશે. એમાં એક ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો કે સૌ પ્રથમ છુપા કે આંતરિક હવાલાની અસર આવશે. તો આ દાખલામાં 2 છુપા હવાલા છે, ભાડા પ્રકારના મકાન અને એક બ્રહ્માની. તો ભાડા પટ્ટાનું મકાન છે તેની કિંમત 60,000 છે, અને તેમાં દર્શાવેલ છે કે તારીખ 1/4/2016 થી 10 વર્ષ માટે આ મકાન ભાડા પટ્ટે લીધેલું છે. તો આ મકાનની જે કિંમત છે તેને તેના વર્ષ સાથે ભાગાકાર કરતા તેની ઘસારાની રકમ મળશે, તેથી અહીંયા જરૂરી ગણતરી નંબર 1 કરશું. ભાડા પટ્ટાનું મકાન અને તેનો ઘસારો 60,000 રૂપિયા તેની કિંમત છે, ભાગ્યા 10 વર્ષ કરતા 6,000 ઘસારો મળશે. તો મિત્રો, કોઈ પણ મિલકતનો ઘસારો છે તેની કિંમતમાં ઘટાડો થાય છે, તેથી અહીં ભાડા પટ્ટાના મકાનની કિંમત આપણે ઘટાડશું ઘસારા થાય તો માઇનસ ઘસારો એમ કરી અને 6,000 કરતા 12 કોલમમાં મળશે 54,000. આ હવાલાની એક અસર થઈ ગઈ, જે જમા અસર થઈ ગઈ, કારણ કે મિલકત લેણા એ ઉધાર બાજુ છે. ઉધાર બાજુથી બાર કરો તો એની વિરુદ્ધ અસર એટલે કે જમા અસર થઈ ગણાય. બીજી અસર ઉધાર આપવા માટે નફા નુકસાન થાય અથવા ઘસારો ધંધાનો ખર્ચ કે નુકસાન છે તેથી ના. તેથી અહીં લખશું
ભાડા પટ્ટાનું મકાન અને તેનો ઘસારો રૂપિયા 6000. તો બે અસર થઈ ગઈ. પછી જ બીજો હવાલો આપણે લઈશું. ચોકસાઈથી આપણે વધશું તો 100% જવાબ મળશે જ. તો બીજો આંતરિક હવાલો છે બ્રહ્માની લોન. બ્રહ્માની લોન છે 50,000 ની અને કાઉન્સમાં લખેલ છે 1/7/2016. વર્ષની શરૂઆત એપ્રિલ મહિનામાં થઈ. તો બ્રહ્માએ એપ્રિલ મહિનામાં લોન નથી આપેલ, મેમાં નહીં, જૂનમાં નહીં, પરંતુ જુલાઈ મહિનામાં લોન આપેલ છે. એટલે કે 7મા મહિનામાં લોન આપેલ છે. આખું વર્ષ 3જા મહિનામાં પૂરું થાય, 31મી માર્ચના રોજ પૂરું થાય. તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 31 માર્ચે 9 માસ પૂરા થાય. તો બ્રહ્માને 9 માસનું વ્યાજ આ લોન પર આપણે આપવું પડે. તો જરૂરી ગણતરી નંબર 2, બ્રહ્માની લોનનું વ્યાજ, બ્રહ્માની લોન 50,000, ભાગીદારની લોન પર વ્યાજનો દર ન આપેલ હોય તો 6% લેખી, એટલે કે 6/100, અને ત્યારબાદ 9 મહિનાનું વ્યાજ અને છેદમાં કુલ મહિના 12 હોય છે, તેથી 12. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો ₹2,250 ભાગીદારની લોનનું વ્યાજ મળશે. ભાગીદારની લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ છે, તેથી એક અસર નફા નુકસાન ખાતે અને આ વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેથી દેવું છે માટે ગુણી દેવાનું છે. આ લોજિકલ ઉધાર જમાની રીતે પણ ચેક કરી શકાય. એક અસર ભાગીદારનું લોનનું વ્યાજ નફા નુકસાન ખાતે ઉધાર, એટલે એક અસર ઉધાર, મૂડી દેવા બાજુમાં જમા બાકીઓ આવે છે, તેથી અહીં લોનનું વ્યાજ પ્લસ કરતા એક જમા અસર થઈ છે. આમ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર થાય તે સતત નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે. તો અહીં બ્રહ્માની લોનનું વ્યાજ 2,250, ત્યારબાદ બીજી અસર બાકી વ્યાજ 2,250, 12ની કોલમમાં 52,250. આ હવાલાની પણ ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. ત્યારબાદ હવે બાહ્ય હવાલા જોઈએ. તો હવાલા નંબર 1, મશીનરી પર 6% લીધે ઘસારો ભરવાનો છે. મશીનરી દર્શાવેલ છે 50,000, એમાં 6% લીધે ઘસારો ગણી તો 3,000 ઘસારો આવે. અહીં બાદ કરી તો 47,000 આવશે. મિલકત લેણા એટલે ઉધારમાંથી બાદ, એટલે એક અસર જમા થઈ, બીજી અસર ઉધાર નફા નુકસાન ખાતે. અહીં દર્શાવશું ઘસારો, મશીનરી, આમ દરેક હવાલાની ઉધાર જમા સરખી અસર થાય ત્યારબાદ જ નવો હવાલો લે. ચાલો ક્લિયર થાય છે તો આપણે આગળ વધીએ. ત્યાર પછીનો હવાલો ફર્નિચર ફિક્સચર પર 20% લેખે ઘસારો થવાનો છે. ફર્નિચર ફિક્સચર્સ આપેલ છે 5,000, કેલ્ક્યુલેટરમાં 20% લેખે તમે ગણતરી કરશો તો 1,000 આવશે. તો અહીં આપણે 20% લેખે ઘસારો 1,000 બાદ કરવાનો છે. 12ની કોલમમાં 4,000 આવશે. એક અસર થઈ ગઈ. બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારો, ફર્નિચર ફિક્સચર્સ 1,000. નિરીક્ષણ કરશો તો આ બાજુથી જે વિગત બાદ થાય તે તમામ વિગત મોસ્ટ ઓફ નફા નુકસાન ખાતે ઉધાર જ આવતી હોય છે. કારણ કે અહીં કોઈ પણ મિલકત કે લેણાની કિંમતમાં ઘટાડો થાય તે ધંધા માટે ખર્ચ કે નુકસાન જ હોય છે.
અને ખર્ચ કે નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર બાજુ જ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વધી તો હવાલા નંબર બે, દેવાદારોમાંથી 500 ખાલખાદ માટે. દેવાદારો છે 40,000, તેમાંથી એક દેવાદાર પાસેથી 500 મળી શકે તેમ નથી, તેથી તે રકમ અહીં બાદ કરતા સાચા દેવાદારો 39,500 મળશે. અહીંથી બાદ થયું, હમણાં જ કહ્યું તેમ અહીંથી બાદ થાય તે નફા નુકસાન ખાતે ઉધાર, કારણ કે ખાલખાદ છે. ખાલખાદ ધંધા માટે ખર્ચ કે નુકસાન છે, તેથી અહીં દર્શાવશું ઘાલખા 500. તો આ હવાલાની પણ બે અસર થઈ, ત્યાર પછી જ બીજો હવાલો હું જોઈશ. આ સ્પષ્ટ રાખવા મગજમાં ચોકસાઈથી આપણે ચાલશું તો આપણને સરળતાથી જવાબ મળી જશે. જોઈએ આગળ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે. બંને ભાગીદારને અહીં પગાર આપવાનો છે. ભાગીદાર માટે આવક ગણાય તે ભાગીદારના મૂડી ખાતે જમા, અને પેઢી માટે ખર્ચ ગણાય તેથી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર દર્શાવવામાં આવશે. તો અહીં આપણે પગાર બ્રહ્માને 5,000, વિષ્ણુને 4,000, એક જમા અસર થઈ, બીજી ઉધાર અસર. પગાર બ્રહ્માનો 5,000, વિષ્ણુનો 4,000, કુલ 9,000. આ રીતે દર્શાવશું. આ હવાલાની પણ બે અસર થઈ. ત્યારબાદ 500 કમિશનના મળવાના બાકી છે. મળવાનું બાકી કમિશન ચાલુ વર્ષનો આવક છે. ચાલુ વર્ષની આવક ચાલુ વર્ષમાં જ દર્શાવી પડે માટે અહીં પ્લસ કરશું. પ્લસ મળવાનું બાકી કમિશન 500, બાકી કરોડમાં આવશે 300. એક અસર થઈ, અહીં જમા છે, જમામાં પ્લસ કરી માટે એક જમા હશે. તો બીજી અસર ઉધાર આપવી પડે, તેથી મિલકત લેનાર બાજુ. તો ઉધાર જમાની રીતે પણ જોઈ શકાય, બીજી રીતે પણ લોજિકલી જોઈ શકાય કે મળવાનું બાકી કમિશન તે પેઢી માટે લેણું છે, લેણું લેનાર બાજુ હશે. તો આ રીતે પણ જોઈ શકાય. તો અહીં આપણે દર્શાવશું મળવાનું બાકી કમિશન રૂપિયા 500. અંતિમ હવાલો, કારણ કે આ હવાલાનું પણ બે અસર થઈ. તો પગારના 3,000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાનો બાકી પગાર ચાલુ વર્ષનો ખર્ચ છે, તેથી ચાલુ વર્ષના ખર્ચમાં તે રકમ ઉમેરવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર 3,000, તેથી પારની કોલમમાં 10,500. એક અસર થઈ ગઈ, ઉધાર અસર થઈ, બીજી અસર મૂકી દેવા બાજુ, એટલે કે જમા અસર. લોજિકલી પણ વિચારી, તાર્કિક રીતે પણ વિચાર કરીએ તો ચૂકવવાની બાકી રકમ પેઢી માટે દેવું કહેવાય, દેવું દેવા બાજુ મૂકી દેવા બાજુ દર્શાવવામાં આવે તો ચૂકવવાનું બાકી પગાર મૂડી દેવા બાજુ દર્શાવવામાં. તો લોજિકલી અને ઉધાર જમાની રીતે બંને રીતે વિચાર કરી, નિરીક્ષણ કરી અને આ અસરો આપવામાં આવે છે. આમ તમામ હવાલાની ઉધાર જમા સરખી અસર થઈ ગઈ. હવાલાના 4 સ્ટેપ પૈકી 3 સ્ટેપ પૂર્ણ થયા. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ખાતા બંધ કરવાના છે, તેની બાકી મેળવવાની છે, તેની બાકી આગળ લઈ જવાની, આ ખાતાની બાકી અહીં લઈ જવાનું, આ ખાતાની બાકી પાકા સરવૈયામાં, ત્યારબાદ સરવાળા કરો અને પાકા સરવૈયાના બંને સરવાળા સમાન મળી રહે તો મહદ અંશે દાખલો સાચો હોવાની સંભાવના રહેલી છે. તો જોઈએ આપણે સરવાળા કરીએ. અહીં સરવાળો આવશે 1,650, 1,650.
1,650,000 અહીં સરવાળો કરશો તો આ તમામ રકમ કેલ્ક્યુલેટરમાં 1,650,000 માંથી સ્ટેપ બાય સ્ટેપ બાદ કરો અથવા આ તમામ રકમનો સરવાળો કરો તો 31,900 મળશે અને તે રકમ 1,650,000 માંથી બાદ કરતા અહીં બાકી મળશે 68,750 કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરી શકો છો તો ચોખ્ખો નફો આપણને મળશે 68,750 જે નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે ચોખ્ખો નફો 68,750 અહીં પણ સરવાળા કરી અને આ ખાતાની માહિતી મેળવી તો જમા બાજુનો સરવાળો વધારે છે તેમાંથી ઉધાર બાજુનો સરવાળો માલિકત જે બાકી મળે તેને વેચની પાત્ર નફો ગણવામાં આવે છે તો 68,750 માંથી 9,000 કેલ્ક્યુલેટરમાં બાદ કરતા 59,750 રકમ મળશે અહીં દાખલાની રકમમાં શરૂઆતમાં બંને ભાગીદારો 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમ દર્શાવે છે તો આ નફો બંને ભાગીદારો વચ્ચે 3:2 ના પ્રમાણમાં વહેંચવામાં આવશે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા બ્રહ્માને 35,850 રકમ મળશે જ્યારે વિષ્ણુને 23,900 રકમ મળશે 3:2 આ નફો બંને ભાગીદાર વચ્ચે વહેંચતા આ વેચની પાત્ર નફો ભાગીદારોની મૂડીમાં વધારો કરે છે તેથી અહીં જમા બાજુ તેની અસર દર્શાવવામાં આવશે વેચની પાત્ર નફો એક ભાગીદારને 35,850 બીજા ભાગીદારને 23,900 હવે જમા બાજુના સરવાળા વધારે છે તેથી એ બાજુના સરવાળા કરી તો અહીં સરવાળો મળે છે 95,850 72,900 કેલ્ક્યુલેટરમાં કરશો એટલે સરવાળો મળી જશે અહીં 72,900 માંથી 5,000 બાદ કરતા 67,900 ભાગીદારની આખરની મૂડી જ્યારે બ્રહ્મા માટે 95,850 માંથી 5,000 બાદ કરતા 90,850 બાકી આગળ લઈ ગયા અથવા આખરની મૂડી ગણાવી શકાય આ મૂડી છે તે ભાગીદારોની મૂડી તરીકે આકાશ સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે તો મૂડી બ્રહ્મા અને વિષ્ણુ 90,850 અને 67,900 બંને રકમનો સરવાળો કરો તો 1,58,750 હવે પાકા સર્વેના બંને બાજુના સરવાળો સમાન મળી રહેવા જોઈએ તો જોઈએ તો 2,44,000 સરવાળો મળશે મિલકત મેળા બાજુ પણ ચેક કરી લેવા 2,44,000 જ સરવાળો મળશે તો અહીં આ દાખલો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો સરળતાથી સમજાઈ ગયો હશે તેવી આશા રાખું છું અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ